દ્વારકા ના જગત મંદિર બહાર કુલ 3 ગેટ માનો 1 નંબર નો ગેટ સુરક્ષાના કારણોસર છેલ્લા 4 વર્ષથી બંધ છે. દ્વારકાના સામાજિક કાર્યકર આમરાંત ઉપવાસ પર ઉતર્યાને આજે 7મા દિવસે વેપારીઓએ સજ્જડ બંધ રાખી ટેકો આપ્યો. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના મોક્ષ દ્વારમાં પ્રવેશ કરવા માટે કુલ 3 ગેટ આવેલા છે, જેમાં 1 નંબરનો ગેટ 4 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર બંધ હોવાની લીધે યાત્રિકો તેમજ સ્થાનિક અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ ગેટને ખોલાવવા માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ દિન સુધી ના આવતા દ્વારકાના સામાજિક કાર્યકર અશોક વાઘેલાએ આમરાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને આજે આ ઉપવાસનો 7મો દિવસ છે ત્યારે દ્વારકાના વેપારીઓએ તેને ટેકો આપ્યો હતો અને દ્વારકાના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. આ ગેટ ખોલવા માટે ઉપવાસી છાવણીમાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી સરકારને 2 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાથી અંકિત સામાનીનો રિપોર્ટ, TNA ગુજરાત. અન્નો ત્યાગ કરી અને હું આમરણાથ ઉપવાસ ઉપર બેઠો છું, જે પુણ્ય દ્વાર ગણાય છે એવા દ્વારકાધીશ ભગવાનના પુણ્ય દ્વાર એવા ગેટ નંબર 1 ને માનનીય દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર અને DSP સાહેબે સિક્યુરિટીના બહાના હેઠળ બંધ કરેલ છે. સરકારશ્રીનો કોઈ પણ આદેશ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુવાદી સરકાર છે અને કોઈ પણ હિન્દુ મંદિરના દ્વાર બંધ કેવી રીતના હોઈ શકે, આ એક મોટો સવાલ છે. અને હું એ લોકોને કહેવા માંગુ છું કે સમગ્ર દ્વારકાની પ્રજા, સમગ્ર દ્વારકાના વેપારીઓ આજે બંધ પાડીને બેઠા છે, એનો મતલબ જ એ થાય છે કે દ્વારકાની પ્રજા જાગી ગઈ છે અને હવે તમારા કોઈ પણ અહીંયા પ્રપંચ ચાલવા નહીં દઈએ. અમે આજે આખું દ્વારકા બંધ છે, સ્વયં ભૂ બંધ છે, સજળ બંધ છે, 95% વેપારી બંધ છે. જે 2-3 જણા ચાલુ રાખે અને ભગવાન દ્વારકાધીશ સદબુદ્ધિ આપે, આ આખા દ્વારકાધીશના હિતનો પ્રશ્ન છે અને આમાં સહયોગ આપે. અને બીજું કે અમારી આગળની જે કાર્યવાહી છે એમાં હું સરકારશ્રીને ચેતવણી આપવા માંગુ છું કે 2 દિવસમાં આ દ્વાર ખોલવામાં નહીં આવે તો હું અશોક વાઘેલા આજ ઉપવાસ છાવણીમાં આત્મવિલોપન કરીશ એવી હું જાહેરાત કરું છું.